शिवराज पाटिल एचआरडी मिनिस्टर बधाने मळ्यो अने एमनी आगळ मैं मारी वेदना पण व्यक्त करी अने वेदना आजे तमने कहूँ हूँ शू इच्छू छू। वर्तमान कालनी सौथी मोटी कमजोरी उपदेश सज्जन आत्मा छे अने ताकत दुर्जन आत्मा छे। सोनिया गांधीए मने पूछू मने के मारा साहब आप चाहते क्या हो, त्यारे मैं इमने बात करी वी कैन विश बट वी कांट डू एनीथिंग, यू कैन डू एवरीथिंग बट यू डोंट विश। अमारी अगर इच्छा शक्ति छे क्रिया शक्ति नथी, तमारी अगर क्रिया शक्ति इच्छा शक्ति नथी, तो मने के मारा साहब तमे अंतर दिशू इच्छो मैं एटलू ज इच्छू छू के इच्छा शक्ति अमारी अने क्रिया शक्ति तमारी बन्नेनू ट्यूनिंग थी जाए आ देश क्यानो क्या चाल्यो जाए। आज आ बेन भगवानना शासनने पामेला आखा वापीना मेयर थवું એ કોઈ ખામાના ખેલ નથી। અને એટલું પણ તમને કહીશ, તમે જે બોલ્યા એમાં ક્યારેક એડ શબ્દ બીજો પણ કરજો, એડિશનલ। માત્ર જૈનોના વોટથી આપણે જીતવાનું નથી, આખી સમાજ આપણને વોટ આવે એવા કામ આપણે કરવાના છે। બેન સુશ્રાવિકા છે પણ અત્યારે જે પદ ઉપર આવ્યા છે એમાં એ સુશ્રાવિકા તરીકે કામ નહીં કરે, એ આખા વાપીના સંઘને વાપીના પ્રજાજનોને કેન્દ્રમાં રાખીને એમના હિતકારી કાર્યો કરશે। બીજી વાત, મને જ્યારે પૂછ્યું હતું અડવાણીજીએ મારા સાહેબ, ત્યારે મેં એમને એક બીજો એંગલ કીધો હતો, હું મારી ઈચ્છા છે દુર્જન સજ્જન બને નંબર એક, સજ્જનો સંગઠિત બને નંબર બે। તમે દાડમ જોયું છે, દાડમ દાડમના દરેક બી મીઠા ખરા પણ ખોલો એટલે જુદા થઈ જાય, લાડવો મીઠો કરો પણ દરેકના દાણા એકબીજા સાથે એટેચ થયેલા હોય। વર્તમાન કાળમાં દરેક સંઘમાં દરેક સંસ્થામાં દરેક સમાજમાં સજ્જનો ઘણા છે પણ એ લાડવા જેવા થવાને બદલે એ દાડમ જેવા બની ગયા છે, ખોલો એટલે બધા જુદા, ભેગા રો ભાઈ કામ કરવું હોય તો આ રીતે કામ થશે। દુર્જન સજ્જન બને નંબર એક, સજ્જન સંગઠિત બને નંબર બે, અને સંગઠિત સજ્જન સક્રિય બને દેશનું કલ્યાણ છે। આ બે ઈચ્છા, આવી એક ઈચ્છા, એ ઈચ્છામાં કેટલું ઇમ્પ્લિમેન્ટ થઈ શકશે ખબર નહીં પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકે એ બાદ ચાન્સ આ બેનને મળ્યા છે। ખાલી એટલું જ કહીશ, સત્તા મળી ગઈ છે એટલું નહીં વિચારતા, સત્તા કાયમ માટે મળતી રહેવા સરસ મજાના કાર્યો કરતા રહેજો। આજે ઇલેક્શનમાં આજે તમારે ચૂંટાવવું પડે છે, આવતીકાલે પ્રજા તમને ચૂંટીને મોકલે, તમારે કોઈ પણ હિસાબે ઊભા રહેવું પડશે। એમાં પોલિટિશિયનને મેં જોયા છે જેને જવું નહોતું, ઘરમાં બેસીને પબ્લિક બહાર લાવી અને એમને મોકલ્યા છે, તો વર્ષોથી આપણે જે ઈચ્છતા હતા આવા સપના નાનાના એરિયામાં સાર્થક થાય, દરેકની જવાબદારી છે એમને એમના મંગળકારી કાર્યો જે પણ હોય એમાં એમને કોપરેટ કરી અને એમને પીઠબળ આપીએ। તમે એક કામ સરસ કર્યું, પાંચમા નંબરનું પ્રોગ્રામ તો અત્યારે તમે એપ્રિશિએશન ન કર્યો।